વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સની અંદર એક્સરસાઇઝના દાખલા નંબર 12ની. ચલો દાખલા નંબર 12ની અંદર રકમ શું આપણને કહે છે અને પહેલા સમજૂતી મેળવીએ. એમની અંદર આપણને એવું કીધું છે, નજીક બિંદુ, સામાન્ય નજીક બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા આઈપીસ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. તો બંને લેન્સ એના વચ્ચેનું આપણે અંતર મેળવવું છે અને માઇક્રોસ્કોપ એની મોટો શક્તિ એટલે કે મોટવણી પણ મેળવવી છે. આપેલી વસ્તુમાં છે આપણી પાસે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે અહીંયા, એ છે એફ ઓ વડે દર્શાવી. આપણે આઈપીસની જે કેન્દ્ર લંબાઈ આપી છે એને આપણે એફ ઈ વડે દર્શાવીએ. વસ્તુ કેટલા અંતરે રાખી છે ઓબ્જેક્ટિવથી? 9 મિલીમીટર, એટલે એને દર્શાવીએ યુઓ. બે લેન્સ વચ્ચેનું આપણને અંતર જોઈએ છે. ફરી પાછી એના માટે પણ આપણે આકૃતિને સમજી લઈએ. ચાલો આકૃતિને સમજવા માટે અહીંયા જે રચના આપી છે એ વસ્તુ પ્રમાણે આપણને આ ડિસ્ટન્સ આપી દીધું છે, જે કેટલું છે? 9 મિલીમીટર આપેલું છે. આટલી દૂર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ મેળવે છે. પછી આપણને કેન્દ્ર લંબાઈ આપી દીધી છે ઓબ્જેક્ટિવની અને આઈપીસની. તો દાખલાની અંદર આપણે કરવાનું શું થશે? આપણે બે લેન્સ વચ્ચેનું અંતર જોઈએ છે. તો બે લેન્સ વચ્ચેનું અંતર મેળવવું એટલે સિમ્પલ વસ્તુ ગણી શકે. સિમ્પલમાં શું? તો કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ મેળવવાનું થાય તો એવી પરિસ્થિતિમાં આપણે અહીંયા સુધીનું અંતર લાવવું પડે. તો આ જે અંતર છે એ પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર કહેવાય, ઓબ્જેક્ટિવ માટે. અને પછીનું જે અંતર છે એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાશે. એટલે આપણે આ બે વેલ્યુ ગોતવાની થશે, ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર અને આઈપીસ માટે વસ્તુ અંતર. જો આ બંને મળી જાય આપણને તો આ બેનો ખાલી સરવાળો કરવાનો છે. સરવાળો કર્યા પછી મોટવણી જોઈએ છે, તો સંયુક્ત મોટવણીનું સૂત્ર મૂકી દઈશું આપણે. તો પહેલા શું કરીશું આપણે? આપણને આપેલો છે યુ, બીજો આપેલો છે એફ ઓ. તો ગાઉસનું સૂત્ર મૂકીએ એટલે આપણને વીઓ મળી જાય. ચલો વીઓ મળી ગયો. હવે બીજી પરિસ્થિતિ માટે આપણે વિચારવાનું છે. બીજા કિસ્સા માટે એફ આપી દીધું છે, આના માટે વસ્તુ અંતર લાવવું છે, પણ એના માટે આપણને નજીક બિંદુ પર પ્રતિબિંબ રચે એવું કીધું છે. એટલે ડી આપણને ખબર પડી ગઈ છે, એફ ખબર છે, તો આશા રાખીએ આપણને યુ પણ મળી જશે. ચલો કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશનની અંદર પહેલા ઓબ્જેક્ટિવ માટે કામ કરીએ છીએ. તો ઓબ્જેક્ટિવ માટે ગાઉસનું સૂત્ર આપણે મૂકી દીધું છે અને ગાઉસના સૂત્ર પ્રમાણે, કારણ કે આપણી પાસે જે વેલ્યુ હતી એ વેલ્યુમાં તમે જોઈ શકો છો વસ્તુ અંતર છે અને કેન્દ્ર લંબાઈ છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી છે. તો એના ઉપરથી આપણને મળે છે ગાઉસના સૂત્ર પરથી પ્રતિબિંબ અંતર વી. પણ સંજ્ઞા પદ્ધતિમાં ખાસ શું સમજશું આપણે? તો વસ્તુ અંતર જે છે આપણું એ ઋણ આવશે, બરાબર? વસ્તુ અંતર ઋણ આવશે, કેન્દ્ર લંબાઈ ધન આવશે. એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા તમારો જે આન્સર આવે છે એ આન્સર છે 7.2 સેન્ટીમીટર. ચલો આ અંતર આપણને ખબર પડી ગઈ છે. અહીંયા અહીંયાથી લઈને આટલું ડિસ્ટન્સ આપણે જાણી લીધું છે, 7.2. હવે રહ્યું બાકીનું ડિસ્ટન્સ. બાકીનું ડિસ્ટન્સ એટલે અહીંયાથી આના માટે વસ્તુ અંતર લાવવાનું છે. વસ્તુ અંતર લાવવા માટે આપણને વેલ્યુ ખબર છે. કઈ કઈ વેલ્યુ ખબર છે આપણને? એક એફ ખબર છે, બીજું ડી ખબર છે. આ બંને વેલ્યુ પ્રમાણે પાછું ગાઉસનું સૂત્ર મૂકી દે આપણને, એટલે અહીંયા જે વસ્તુ અંતર છે એ આપણને મળી જશે. ચાલો જે વસ્તુ ખબર હતી એના માટે જોઈએ પાછા. ખાલી સૂત્ર જ મૂકવાનું છે અને સૂત્રમાં વેલ્યુ મૂકી અને સંજ્ઞા પદ્ધતિને ખાસ કાઉન્ટ કરવાની છે. જુઓ અહીંયા ગાઉસનું સૂત્ર મૂકી દે. ગાઉસના સૂત્રમાંથી આપણે યુ ઈ વાળા પદને કરતા બનાવીએ. અહીંયા બાય મિસ્ટેક છે, અહીંયા વી ઈ આવશે, બરાબર? એટલે એ પ્રમાણે હવે પ્રતિબિંબ જે મળે છે તમને એ તો અરીસાની, સોરી, લેન્સની ડાબી બાજુએ મળે છે, માટે પ્રતિબિંબ અંતર માઇનસ આવશે.
કેન્દ્ર લંબાઈ તો ધન જ છે બહિર્ગોળ લેન્સ માટે, બંનેની વેલ્યુ પુટ ડાઉન કરી બરાબર અહીંયા તમે લસાઅની ગણતરી કરી શકો છો અને એ કેલ્ક્યુલેશન કરતા તમારો જે આન્સર મળે છે એ આન્સર તમારી પાસે છે અહીંયા -2.27 સેન્ટીમીટર. એટલે UE મળી ગયું છે, આગળના કિસ્સામાં આપણને VE મળી ગયું હતું. હવે એ પ્રમાણે આપણે પાછું સમજીએ, આપણને જોઈએ છે બે લેન્સ વચ્ચેનું અંતર. ફરી પાછું હું તમને કહું, બે લેન્સ વચ્ચેનું અંતર મેળવવું મતલબ વસ્તુ કાચથી પ્રતિબિંબનું અંતર પ્લસ આ જે આઈપીસ છે એ આઈપીસ માટે વસ્તુ અંતર, આ બેનો સરવાળો કરશો એટલે બે લેન્સ વચ્ચેનો ડિસ્ટન્સ આપણને મળશે. ચલો સરવાળો કરી દઈએ બંને કિંમતનો. બંનેનો સરવાળો કરતા અહીંયા તમે જોજો વસ્તુ અંતર તમને આગળના કિસ્સામાં નેગેટિવ અહીંયા મળેલું છે, આપણને ઉપર દેખાય છે બરાબર -2.27 સેન્ટીમીટર દેખાય છે આપણને. પણ જ્યારે બે લેન્સ વચ્ચેનો ડિસ્ટન્સ આપણે કાઉન્ટ કરીએ છીએ ત્યારે તો એનો સરવાળો જ કરવાનો છે, મતલબ કે એને પોઝિટિવ તરીકે લીધું છે માનાંકમાં. કારણ કે આને માઇનસ લેશો તો એનો મતલબ એવો થઈ ગયો આ બે વચ્ચેનું અંતર ઘટશે. ઋણ શું દર્શાવે છે? તો ઋણ આપણને એવું બતાવે છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ ફેલાય છે, અથવા તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપણે અંતર માપેલું છે. પ્રતિબિંબ અંતર જે આગળ મળેલું હતું એ અને વસ્તુ અંતર આ બેનો સરવાળો કરતા બે લેન્સ વચ્ચેનું અંતર આપણને પ્રાપ્ત થાય છે 9.47 સેન્ટીમીટર. હવે જોઈએ છે આપણને મોટવણી, સંયુક્ત મોટવણીનું સૂત્ર મૂકી દો. સંયુક્ત મોટવણીનું સૂત્ર મૂકી અને એમાં માત્ર આપણે કિંમતને એડ કરવાની છે. જ્યારે વેલ્યુ એડ કરીએ છીએ મોટવણીનું સૂત્ર ફરી પાછું તમને સમજ આવી હશે, આગળના દાખલામાં પણ આપણે સમજૂતી મેળવેલી બરાબર. અહીંયા 1+d/f એટલા માટે લીધું છે કારણ કે પ્રતિબિંબ જે રચાય છે એ નજીક બિંદુ પાસે છે. જો અનંત અંતરે હોતે તો આપણે અહીંયા 1 ની જગ્યા પર આટલો 1+ વાળો પોઈન્ટ છે ભાગ એ કાઢી નાખતે, ફક્ત આપણે d/f લેતે. કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશન પ્રમાણે આપણો આન્સર આવે છે 88. એટલે મોટોણીનું જે મૂલ્ય આપણને મળી ગયું છે એ મૂલ્ય છે 88. થેન્ક યુ.